આ કેસમાં તમામ આરોપીઓને આજે સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવશે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર કરાશે પોલીસ તરફથી રિમાન્ડની માંગ કરાશે પથ્થર પાછળ કોઈ સુનિયોજિત કાવતરું હતું કે નહીં તેની તપાસ કરવા રિમાન્ડ માંગવામાં આવશે સુરત પોલીસ કમિશનરના અનુસાર જે છ કિશોરોએ રિક્ષામાં આવી ગણેશ પંડાલ પર કર્યો હતો પથ્થરમારો તે તમામની ઉંમર બાર થી તેર વર્ષની છે

જ્યારે આ છ કિશોરો ઝડપાયા ત્યારબાદ પોલીસને સ્પષ્ટ સમજાઈ ગયું હતું કે આ છ કિશોરો માત્ર હાથો છે તેમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ કૃત્ય પાછળના જે મુખ્ય લોકો છે કોઈક અલગ છે અને તેમને ઝડપી લેવા માટે જે પોલીસ હવે આજે રિમાન્ડની માંગ કરશે જ્યારે બપોરે ત્રણ વાગે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે તમામ આરોપીઓના રિમાન્ડની પોલીસ કોર્ટ સમક્ષ માંગ કરશે કારણ કે ઘણા બધા સવાલો છે જેનો જવાબ મેળવવાનો બાકી છે રાજ્યમાં શાંતિ ડોહળાય તેવું કૃત્ય થયું છે અને એ પણ સુરતમાં રિમાન્ડ નોટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ તમામની કાવતરું છે કે નહીં તેને લઈને પૂછપરછ કરવાની છે અને એ જ આધાર ઉપર કોર્ટમાં જ્યારે રજૂ કરવામાં આવશે આરોપીઓને ત્યારે રિમાન્ડ માંગવામાં આવશે ઘણા બધા સવાલોનો જવાબ પોલીસને પણ આપવાનો છે કેમ કે આ પ્રકારની ઘટના બની છે અને ધાર્મિક કાર્યક્રમ દરમિયાન આ પ્રકારની ઘટના બની છે એટલે અનેક સવાલો પણ અગાઉ ઊભા થયા હતા પણ હવે તો આખો વિસ્તાર પોલીસ ટાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે ઠેર ઠેર ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે અને ક્યાંય કોઈ પણ ચમકલું ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે સૌથી મોટો સવાલ કે આ કાવતરા પાછળના ભેજાબાજ છે કોણ જે 28 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે શું તેમાંના જ લોકો છે કે જેમણે આ છ કિશોરોનો ઉપયોગ કર્યો કેમ કે 12 થી 13 વર્ષના કિશોરો છે જેમને સમજ નથી હોતી કે તેઓ જે કૃત્ય કરી રહ્યા છે તેનાથી ધાર્મિક લાગણી દુભાઈ શકે છે અને પાછા એ આ વિસ્તારના પણ નથી તેવી પણ જાણકારી મળી છે સુરતની સૈયદપુર